जूनागढ़ जनसेवा मंडल चेरिटेबल ट्रस्ट द्वारा समूह लग्न आयोजन कर जनसेवा मंडल चेरिटेबल ट्रस्ट द्वारा 31 मे 2020 रोज जरूरियातमंद परिवार की दीकरियों लग्नोत्सव आयोजन कर परंतु नॉवेल कोरोना वायरस कारण आ समूह लग्न मौकूफ राख्या था। त्यारबाद 22 जून 2020 रोज गिरनार दरवाजा स्थित मायरामदास जी आश्रम खाते सरकार श्रीनी गाइडलाइन पालन कर समूह लग्न आयोजन कर तो आ समूह लग्न में 50 वधु व्यक्ति उपस्थित न रहे तेनु खास ध्यान राखवामां आव्युं हतुं। तो समूह लग्न में सवारे 2 अने सांजे 2 एम 4 लग्न आयोजन करवामां आव्युं हतुं। आ समूह लग्न ने सफल बनावा जनसेवा चेरिटेबल ट्रस्ट ना भावेश भाई भोगायता सहित कार्यकर्ताओं भारे जहमत उठावी हती। जनसेवा मंडल चेरिटेबल ट्रस्ट जूनागढ़ जे आज रोज अमे लोकोए घणा बधा समयथी आ परिवारोना कोरोना वायरस महामारी लॉकडाउन ना लीधे जे प्रसंगो बंद रह्या था तेमां आपणुं एक आयोजन एक उदाहरण रूप बनी रह्युं छे। कारण के समूह लग्न अमे लोकोए 24 दीकरीओना नाम नोंधेला हता जे आ महामारीना पगले अमे मोकूफ राखेला हता, परंतु त्यારબાદ સરકારશ્રીની ગાઈડલાઈન આવી તે ગાઈડલાઈનનું 24 દરેક તબક્કે રીતે અમે પાલન કરી અને આજે આયોજન યોજ્યું છે, જે અંતર્ગત 25-25 લોકોની અમે એક લગ્નમાં 25 લોકોની છૂટ આપી અને કુલ 8 લગ્ન 2 દિવસમાં યોજવાના છીએ। ત્યારબાદ 10-15 દિવસ પછી ફરી પાછા 8 લગ્ન યોજશું, એમ ધીમે ધીમે કરી અને દરેકના પ્રસંગ પણ પૂર્ણ થઈ શકે અને કોરોના વાયરસ સામે સાવચેતી પણ કેળવી શકાય એ રીતે અમે આયોજન કર્યું છે। દીકરીઓને ચમચીથી લઈ કબાટ લગીને દરેક જીવન જરૂરી વસ્તુ આપવા પ્રયત્ન કર્યો છે। આ તકે અમારા નિર્ણયને શહેરના મહાનુભાવ ગિરીશભાઈ છે તેમજ કોંગ્રેસના આગેવાનો અનેક લોકોએ અમારા નિર્ણયને આવકાર આપ્યો છે, પ્રોત્સાહન આપ્યું છે અને દીકરીઓએ પણ ખૂબ તન મન અને ધનથી અમને આશીર્વાદ આજરોજ પ્રાપ્ત આપ્યા છે। અમે ખુશ છીએ આ કાર્ય કરીને અને આ જ રીતે જૂનાગઢ શહેર માટે અમે ભવિષ્યમાં પણ આવા કાર્યો કરતા રહીશું। અસ્તુ જય હિન્દ જય ભારત। જનસેવા સમાજ ટ્રસ્ટ કે જેને આપણે વર્ષોથી સાંભળી દવાખાનાની અંદર પણ જે કાયમી માટે પાણીના પરબ બાંધવાથી માંડીને ગરીબ માણસોને અનાજ પહોંચાડવાનું એવું કામગીરી કાયમ માટે કરેલી છે। ભાવેશ અને નયન આ બે એવા દીકરા છે કે હું આજ વર્ષોથી એના કોન્ટેક્ટમાં છું। ગરીબ માણસનું કેમ ધ્યાન રાખવું, એક તો હાવ પોતાની પરિસ્થિતિ ખરાબ હતી ત્યારે એને એક વિચાર આવ્યો કે મારે ગાયની સેવા કરવી અને દીકરીઓના લગ્ન કરાવવા, આ વિચાર કરોડોપતિને પણ ન થાવતો। જ્યારે ભાવેશ અને નયનના વિચાર આવ્યો ત્યારે મારી મોઢે એકની વેદના કરતો હતો કે ગિરીશભાઈ એ સમયે પોઝિશન ખરાબ હતી અને મનમાં નક્કી થઈ ગયો, પણ જ્યારે ઉપરવાળો દેવા બેઠો હોય ને ત્યારે બે હાથે દઈ ભાવેશ ધીમે ધીમે ખૂબ આગળ આવ્યો। રાજકોટ હતો ત્યાં બેહીને પણ પ્રવૃત્તિ તો એની સમાજસેવાની જ હતી અને આજે કોરોનાના આવી મુશ્કેલીની અંદર પણ હું માનું ત્યાં સુધી ગુજરાતમાં પહેલાં વહેલા આ સમૂહ લગ્ન થયા હોય, સમૂહ લગ્ન એટલે બે પરિવારના, હું તો એને 15-20 સુધીનો ટાર્ગેટ હોય છે, પણ એણે નક્કી કર્યું છે કે સરકારના નિયમની બહાર નહીં જઈને 2 લગ્ન પણ હું ધીમે ધીમે બધી દીકરીઓના કરાવીશ। આજના દિવસે આ મયારામ બાપુના આશ્રમમાં પવિત્ર જગ્યાની અંદર પ્રભુને પ્રાર્થના કરીએ અને આ બે દીકરીઓને પણ કહીએ કે તમે પણ ભાવેશ અને નયનને એવા આશીર્વાદ આપો કે આખી જિંદગી બે જણા અવાનવા કામ કરતા રહી અને ખૂબ સમાજમાં બધાને ઉપયોગી થાય એવી પ્રભુ પાસે આજના પ્રાર્થના કરું।